નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ 1 વિનિટ સ્માઇલ ભણીશું. તો ચાલો એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં છે, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. તો તમારે તમારા શિક્ષક જોડે આ પોએમનું, આ કવિતાનું ગાન કરવાનું છે. પોએમનું નામ છે ધ લિટલ વન. તો ચાલો શરૂ કરીએ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sung. This is the white and black and green and red. These are the words the little one reads. These are the pictures the little ones drew. All these things the little one knew. તો હવે એકવાર દોસ્તો આપણે આ પોએમને સમજીશું. This is the bag. આ એ બેગ છે. The little one bought. Little one એટલે એક નાનું બાળક. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. This is the butterfly the little one caught. Caught એટલે પકડવું. આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લૂ. ફ્લૂ એટલે ચગાવો, કાઇટ એટલે પતંગ. આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લૂ. આ એ વિસલ એટલે સિસોટી. આ એ સિસોટી છે જે નાના બાળકે બ્લૂ એટલે વગાડે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રંગ. આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો. આ એક બેલ છે જે નાના બાળકે વગાડ્યો. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સોંગ. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, ગ્રીન એટલે લીલો અને રેડ એટલે લાલ. ધોળો અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. ધીઝ આર એટલે આ શબ્દો, વર્ડ્સ એટલે શબ્દો. આ એ શબ્દો છે જે નાના બાળકે વાંચે. These are the pictures the little ones drew. આ એ ચિત્રો છે જે આ નાના બાળકે દોર્યા. All these things the little ones knew. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકે જાણ્યું એટલે જાણ્યું. હવે એક્ટિવિટી વનમાં જોઈશું. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. તો પ્રાસબદ્ધ શબ્દો હોય, સરખા અવાજવાળા શબ્દો, તે શોધીને લખવાના છે. એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ. ટોટ તો બોટ, એ રીતે ફ્લૂ તો બ્લુ. હવે 3, 4, 5 આપણે જાતે લખીશું. તો રેન્ક તો સેંગ, રેડ તો રીડ, ડ્રૂ તો ન્યૂ. એ જ રીતે આપણે અહીંયા ટેબલ કમ્પ્લીટ કરીશું. કમ્પ્લીટ ધ ટેબલ. થિંગ્સના એક્શન. તો તમારે પોએમમાં જોઈ અને થિંગ્સ અને એક્શન લખવાનું છે કે બેગ તો બોટ, કે બેગ ખરીદી બરાબર. કાઈ તો શું આવશે એક્શનમાં? ફ્લૂ. હવે કોટ આપ્યું છે તો શું પકડ્યું હતું બાળકે? તો બટરફ્લાય. બેલ તો એક્શનમાં રંગ, રેંગ. સોંગ તો સેમ, પિક્ચર તો ડ્રો. એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તો જુઓ, એ બી. બાય તો બોટ, કેચ તો કોટ, ફ્લાય તો ફ્લૂ, બ્લો તો બ્લુ, ડ્રો તો ડ્રૂ, નો તો ન્યૂ, સિંગ તો સેમ, રીડ તો રીડ. તો એ રીતે નો, ફ્લાય બધું આપેલું છે. તો આપણે મોટેથી બોલવાનું છે અને લખવાનું છે બરાબર. એ બાજુમાં જોઈને લખવાનું છે. તો નો તો ન્યૂ, ફ્લાય તો ફ્લૂ, સિંગ તો સેંગ, બાય તો બોટ, રીડ તો રીડ, કેચ તો કોટ, બ્લો તો બ્લુ, ડ્રો તો ડ્રો. આગળ જોઈશું. વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરાવો. તો બ્લેન્ક પૂરીશું આપણે. તો પ્રથમ છે, માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. તો મારી મમ્મી માર્કેટમાંથી ખાંડ ખરીદી લાવી. તો આમાં શું આવશે? બોટ. ટુ, વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ ઉતરાયણ. તો ફ્લો. 3, માય યંગર બ્રધર બ્લેન્ક અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો આમાં આવશે ડ્રો. 4, ધ ટ્રાફિક પોલીસ બ્લેન્ક ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. તો આમાં આવશે બ્લુ. 5, આઈ બ્લેન્ક ધ રામાયણ ટુડે મોર્નિંગ. તો રીડ.
સિક્સ માય ગ્રાન્ડફાધર બ્લેન્ક ફોર લેંગ્વેજ ધ ન્યૂ. સેવન ચેતેશ્વર બ્લેન્ક ધ બોલ એન્ડ થ્રો એટ ધ સ્ટમ્પ્સ તો આમ આવશે કોટ. એટ ટુડે સેજલ બ્લેન્ક અ નાઇસ પર્સન ઇન ધ પ્રેયર એસેમ્બલી તો સેમ. એક્ટિવિટી થ્રી રીડ ધીઝ વર્ડ તો શબ્દો વાંચો. તો શબ્દ છે હટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ અને યસ્ટરડે. તો હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે, તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળો તે શબ્દ પર ખોટા નિશાની કરો. તો શિક્ષક મિત્રોએ મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલી છે તે વાર્તા બાળકોને વાંચી સંભળાવવાની છે. તો બાળદોસ્તો આ વાર્તા તમારા શિક્ષક પણ વાંચી શકશે અને તમે પણ રિવિઝનમાં જોઈને વાંચી લેજો. આગળ જોઈશું એક્ટિવિટી ફોર. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો 6/01/2020 ફ્રાઈડે, તો 6/1/2012 અને શુક્રવાર છે. ઇટ વોઝ 6 January 2020 તો તે 6 January 2012 દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે, મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. તમે ચિત્રમાં સાયકલ જોઈ શકો છો. તો મારા પિતાએ મારા માટે સાયકલ ખરીદી. 11/02/2020 સેટરડે, તો 11/02/2012 ને શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. ટુક એટલે લેવો ને રેસ એટલે હરીફાઈ, પાર્ટ એટલે ભાગ. મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, હું બીજું ઇનામ જીત્યું. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, હું આ ટ્રોફી પણ જીત્યો. હવે 4/5/2020 ફ્રાઈડે, 4/5/2012. તો લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર જુઓ. ધીસ ઇઝ SSC હોસ્પિટલ, આ SSC હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ, મારો અકસ્માત થયો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ, હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. તો આપણે વાર્તા જોઈશું. વાર્તાનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. ઇટ વોઝ 11/એપ્રિલ 2011. ઇટ વોઝ તેજસ્વીની 20th birthday. તો 11/એપ્રિલ 2011 દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 20th birthday. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપે. ઇટ વોઝ અ યુનિક બાઇક, તે એક અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, રંગ ભૂરો, અ સોફ્ટ સીટ. સોફ્ટ એટલે કોમળ, પોચી સીટ. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર, એક નાનકડી ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, શી સેડ વાવ. જ્યારે તેજસ્વીનીએ તે સાયકલ જોઈ ત્યારે તે બોલી વાવ. શી ફેલ પ્રાઉડ, તેને ગૌરવની લાગણી થઈ. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યીલ્ડ, તેણે તેનો ડાબો પગ પેન્ડલ પર મૂક્યો અને બોલી ઉઠી. હિયર આઈ ગો, હું આ ચાલી. શી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે વધારે અને વધારે ઝડપથી ચાલી. શી વેન ટુ ધ રિવર બેન્ક એટલે નદી કિનારે, તે નદી કિનારે ગઈ. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, તેણે આ ખરબચડા રફ એટલે ખરબચડું, તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ,
તેણે પેન્ડલ વધારે ઝડપથી લગાવ્યા. ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. શી વોઝ થ્રિલ્ડ એટલે ઉત્તેજિત થઈ જવું. તેણીને ઉત્તેજિત થઈ ગઈ. નાઉ હવે શી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડતી હતી. ઓવર ધ રિવર નદીની ઉપર. શી લુક્ડ ડાઉન. એણે નીચે જોયું. ઓ અરે ઇટ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે શું આ નદીમાં પતંગ છે. ઇટ વોઝ અ બોટ. તે હોડી હતી. બોટ સોરી ધીસ ઇટ વોઝ ધ બોટ. તે હોડી હતી. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. તેણે હેન્ડલ પોતાના ગામ તરફ ફેર્યું. શી સો હર સ્કૂલ. તેણીએ તેની શાળા જોઈ. ઓ નો અરે ના ધેર આર સો મેની લીવ્સ ઓન ટ્રી ઓન ધ રૂફ. છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે તેને સાફ કરીશ. શી થોટ. તેણીએ વિચાર્યું. વોટ ઇલાસ કુડ શી સી ફ્રોમ ધેર. ત્યાંથી તે બીજું શું જોઈ શકી. તો હવે છે કે ડિસ્કસ ઇન પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ બિલો. તો તેજસ્વીને બીજું શું શું દેખાયું હશે. બે બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. તો તમારે ડિસ્કસ કરી અને લખવાનું છે કે તેજસ્વીને બીજું શું શું દેખાયું હશે. તો આપણે આપણી રીતે લખીશું કે તેજસ્વીની કુડ સી ધ વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર. સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. શી કુડ અલ્સો સી ધ પોસ્ટ ઓફિસ એન્ડ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. બરાબર. હવે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ જોઈશું. નાઉ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. તેણીની હવે ખેતરો અને મેદાનો પર હતી. ગ્રીન ફિલ્ડ. શી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ. લીલા ખેતરો. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. એન્ડ અને ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. ફોલ્ક એટલે ટોળું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેણીએ બ્રેક લગાવી. ધ ફન સ્ટોપડ સોરી ધ ફેન સ્ટોપડ. પંખો ફરતો અટકી ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડી રાખ્યું. બટ વિધિન સેકન્ડ ધડામ. પછી થોડી જ સેકન્ડમાં ધડામ. શી ક્રાઇડ આઉટ ઓ મા. તેણીને બૂમ પાડી. ઓ મા. શી ઓપન હર આઈઝ. તેણીએ તેની આંખો ખોલી. ઓ માય ગોડ. રે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ એક સ્વપ્ન હતો. શી ગોટ અપ વોશ્ડ હર ફેસ એન્ડ લુક્ડ ઇન ટુ ધ મિરર. તે ઉઠી તેનું મોં ધોયું અને દર્પણમાં જોયું. અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ એક સ્વપ્ન હતું. બટ આઈ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરશે. તેણીએ પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. તેણીને પોતાની પરિસ્થામાં જોઈને હસી. એક્ટિવિટી સિક્સ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ. તો કૌંસમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો બ્લેન્કમાં છે ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કમ ડાઉન, રેડ બટન અને જેમ ફર્સ્ટ નંબરની બ્લેન્ક છે. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ બ્લેન્ક. તો આમાં આવશે રેડ બટન. તો તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય, ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ બ્લેન્ક. તો આમાં આવશે ફ્લોક ઓફ બર્ડ્સ. ફોર ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ બ્લેન્ક. તો આમાં આવશે ડ્રીમ. ફાઇવ તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી બ્લેન્ક ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તો આમાં આવશે ડાઉન. સિક્સ તેજસ્વીની વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. ઓપ્શન એ ઇલેવન. ઓપ્શન
બી 20 ટેલ 1 સી 2011 ડી 10 તમ આવશે ટેલ 1 7 ધ રફ પાથ વોઝ બેંક ઓપ્શન એ ઇન ધ વિલેજ ઓપ્શન બી ઓન ધ રિવર બેંક ઓપ્શન સી ઇન ધ સ્કાય ઓપ્શન ડી ઇન ધ રિવર તમ આવશે ઓન ધ રિવર બેંક 7 તેજસ્વિનીઝ ડ્રીમ ઇઝ બ્લેન્ક તો ઓપ્શન એ ટુ મેક અ મેજિક કાર ઓપ્શન બી ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ ઓપ્શન સી ટુ મેક અ ન્યૂ બોટ ઓપ્શન ડી ટુ મેક અ ન્યૂ ફેન તો આમાં આવશે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ ઓપ્શન બી એક્ટિવિટી 7 જોઈએ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન તો નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો પ્રથમ ક્વેશ્ચન છે કે બે બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નો જવાબ લખવાના છે પ્રથમ ક્વેશ્ચન છે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વિની તો આન્સર આવશે તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર ટુ વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ તો તેજસ્વિની સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ 3 ડિસ્ક્રાઇબ તેજસ્વિનીઝ બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ તો બે વાક્યોમાં આપણે તેજસ્વિની સાયકલનું વર્ણન કરવાનું છે તો તેજસ્વિનીઝ બાઇસિકલ ઇન બ્લુ ઇન કલર ઇટ હેઝ અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યુ મિરર ક્વેશ્ચન 4 જોઈએ રાઇટ ટુ સેન્ટેન્સ એબાઉટ યોર ડ્રીમ તો તમારા સ્વપ્ન વિશે તમારે બે વાક્યો લખવાના છે તો લખીશું વન ડે આઈ ડ્રીમ્ડ દેટ આઈ હેડ અ મેજિક સ્ટિક ઇટ ડીડ માય હોમવર્ક ટ્રુ પિક્ચર ફોર મી એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક એક્ટિવિટી 8 તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો તો બાળ દોસ્તો તમારે ગેસ એટલે ધારવું તો ગેસિંગ ગેમ રમત તમારે રમવાની છે તમારા શિક્ષક શ્રીના કહેવા પ્રમાણે તો શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે તે ક્રિયા કરશે પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે તો એ પ્રમાણે રમત રમશો તો આ પ્રકારના સંવાદ થશે તો વર્ગની અંદરનો વિદ્યાર્થી કહેશે કે ડીડ હી ડાન્સ તો તેને જૂના વિદ્યાર્થી શું કહે છે નો હી ડીડન્ટ તેને ડાન્સ કર્યો ન હતો બીજો વિદ્યાર્થી કહેશે કે ડીડ હી જમ્પ તો તેને જૂના વિદ્યાર્થી કહેશે કે યસ હી ડીડ તો જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપવાનો છે તો આ રીતે બાળ દોસ્તો તમારે રમત રમવાની છે તો આપણે રમીએ કે વિદ્યાર્થી હશે કહેશે કે ડીડ હી સિંગ તો તેને જૂના વિદ્યાર્થી કહેશે કે યસ હી ડીડ બરાબર તો તમારે આ રીતે રમત રમવાની છે એક્ટિવિટી 9 જોઈએ નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો તો ડેટ છે 26/1/2012 થર્સડે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ તો ડૉક્ટર સ્મિતા વિશે વાંચીએ તો હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ ડિલિવર્ડ લેક્ચર ઓપરેટેડ અપોન ધ પેશન્ટ સ્પેન્ડ અન અવર વિથ ડિફરન્ટલી એબલેડ ચિલ્ડ્રન મનોજભાઈના કાર્યો હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રીટ ઇન આર્ગ્યુરેટેડ અ ડાયરી ટોક્ડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોસેસ તો આપણે કાર્ય વાંચ્યા નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ તો હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો તો પ્રથમ સેન્ટેન્સ છે ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ તો ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ તો યસ સી ડીડ બરાબર અને એ સાઈડમાં આપ્યું છે હોઇસ્ટેડ ડીડ અને હોઇસ્ટ તો એના આધારે નીચેનું વાક્ય બન્યું છે કે ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ જવાબ મળશે કે યસ સી ડીડ એ રીતે બીજું છે જે આપણે જાતે બનાવવાનું છે બરાબર તો મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ તો આપણે ક્વેશ્ચન બનાવવાનું છે કે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ તો આન્સર લખેલું છે કે નો સી ડીડન્ટ 3 ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ તો આમાં આવશે પોષકમાં જોઈને આપણે લખ્યું છે કે ઓપરેટિવ
હવે ક્વેશ્ચન પૂછેલો છે કે ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ, તો આન્સર આવશે યસ સી ડીડ. ફોર ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ અન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, તો અહીંયા બ્લેન્ક આપેલું છે બરાબર, તો આપણે લખીશું ડીડ મનોજભાઈ, પછી બ્લેન્ક છે લખીશું સ્પેન્ડ અન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, તો આન્સર આવશે નો હી ડીડન્ટ. આ કાર્ય સ્મિતાબેનનું છે. ડૉક્ટર ફાઈવ મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ, તો આમાં આવશે ઇનએગ્યુરેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. તો ક્વેશ્ચન છે કે ડીડ મનોજભાઈ સ્પેન્ડ અ શોપ ઇન ધ વિલેજ, આન્સર આવશે નો હી ડીડન્ટ. સિક્સ મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અહીંયા આખી બ્લેન્ક છે, તો આપણે લખીશું કે ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, આન્સર છે યસ હી ડીડ. સેવન ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ લેક્ચર, તો આપણે ક્વેશ્ચન આખો જાતે બનાવવાનો છે, નીચે આન્સર આપેલું છે યસ સી ડીડ. તો આપણે ક્વેશ્ચન બનાવીએ કે ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ એ લેક્ચર. આગળ જોઈએ એક્ટિવિટી 10. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે, તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો આપણે લખી વાંચી લઈએ પહેલાં એકવાર. ઓન સન્ડે આઈ વિલ વોક એટ 8 AM. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. આઈ વોક અપ એટ 6 AM. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. આઈ પોસ્ટેડ ધ ઇન્વેલોપ. આઈ રિટર્ન હોમ. વી વિલ પ્લે ચેસ. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ. આઈ કમ બેક હોમ એટ 5:13 PM. વી વિલ ગો ફોર અ મૂવી. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 AM. દેન આઈ વોચ ધ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ વિથ માય ફ્રેન્ડ્સ. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. તો યસ્ટરડે અને ટુમોરોની જ્યાં નોંધ અલગ ભેગી થઈ ગઈ છે તેને આપણે અહીં અલગ પાડવાની છે બરાબર. તો યસ્ટરડેની એક્ટિવિટી લખીએ, તો લખીશું કે આઈ વોક અપ એટ 6 AM બરાબર. બીજું આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. આઈ પોસ્ટેડ ધ ઇન્વેલોપ. આઈ રિટર્ન હોમ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ. આઈ કમ બેક હોમ એટ 5:30 PM. Then I watched the TV and played video games with my friends. In the evening, I took dinner with my family. I went to bed at 10 PM. Tomorrow activities. So, tomorrow's activity, I will write down. Article activity. One activity is on Sunday, I will wake up at 8 AM. I will write down. I will prepare my breakfast. I will meet my best friend Sohil at 10 AM. We will play chess. I will take lunch at Sohil's home. We will go for a movie. I will return home at 7 PM. After dinner, I will read for some time. Tarit tamare alag padvani chhe. Activity 11 joye. Read the following text. To niche je vakya apela chhe te vanchvana chhe. Asma lives in Gandhinagar. Asma Gandhinagar ma rahe chhe. One day her cousin Rizwan એક દિવસ તેનો પિતરાઈભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હેમ. તેણીને લેવા બસ સ્ટેન્ડ પર ગઈ. દે રિટર્ન હોમ. તેઓ ઘરે પાછા આવ્યા. અસ્મા ઓપન ધ ડોર. અસ્માએ બારણું ખોલ્યું એન્ડ અને અસ્મા સેઝ. અસ્માએ કહ્યું રિઝવાન આવો આવો વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અસ્માએ બારણું ખોલીને કહ્યું આવો આવો સ્વાગત છે. ઓ આ હું શું જોઉં છું. રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ. રિઝવાને કહ્યું આ શું છે. ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. આ તારું ઘર છે અસ્મા. અસ્મા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હોમ. અસ્માએ કહ્યું હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન સેઝ બટ યુ કાન્ટ એરેન્જ ધી થિંગ્સ લાઈક ધીસ. અસ્મા રિઝવાને કહ્યું પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ. ફક્ત એક વાંદરો જ તે કરી શકે.
અસ્મા સેસ ઓ માય ગોડ. અસ્માએ કહ્યું, અરે મારા ભગવાન, હે ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તે બંધ કરવો ભૂલી ગયો. રિઝવાન સેઝ ઓ ડિયર. રિઝવાને કહ્યું, ઓ વહાલી, લુક દેર ઓન ધ ટ્રી. જો ત્યાં ઝાડ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. નસીબદાર ભાંદરો તારા બટેકાની ચિપ્સ ખાઈ રહ્યો છે. અસ્મા સેઝ ધોજ ચિપ્સ વીયર ફોર યુ. અસ્માએ કહ્યો, તે કાતરી તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તેથી વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે. રિઝવાન સેઝ ઓકે. રિઝવાને કહ્યું, સારું, લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. સારું, ચાલ આપણે ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. અસ્મા સેઝ લેટ્સ ડૂ ઇટ. હોપ હોપ. અસ્માએ કહ્યું, ચાલો તે કરીએ. હોપ હોપ. તો બિફોર ધ મંકીઝ એન્ટ્રી, તો વાંદરાની એન્ટ્રી થઈ તે પહેલાં આ રીતનું કરો તો વ્યવસ્થિત, બરાબર. તો લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડૂ. તો હવે કહો કે વાંદરાએ શું કર્યું એમ. તો ધ મંકી એન્ટર ધ રૂમ. વાંદરો ઘરમાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. ટોર એટલે તોડી દેવું, ફાડી નાખો. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી શૂજ કાઢી બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. વાંદરાએ મૂર્તિ બોય ફેંકી દીધી, નીચે ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે ખૂણામાં હતી. ધ કબાટ વોઝ ક્લોઝડ. કબાટ ખુલ્લું હતું, બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે ટૂલ ઉપર હતી, ટેબલ ઉપર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઈડ ડાઉન. બધી જ ખુરશીઓ ઊંધી હતી. તો નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. તો હવે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. મંકી જ્યારે પ્રવેશ કર્યો ઘરમાં તે પછીનું કે એને શું અવ્યવસ્થિત કરી નાખ્યું તે ચિત્ર તમારે અહીં દોરવાનું છે. તો અહીંયા થોડું આપ્યું છે કે સોફા ઉપર ફૂલદાની પડી છે, જે બીજું ફકરામાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. આગળ જોઈએ. એક્ટિવિટી ટેલ વન. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોનું નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો. તો બાળદોસ્તો, તમારે આના માટે તમારા વિજ્ઞાનના શિક્ષકની મદદ લઈ અને કંઈ પણ ચિત્ર આવું બનાવવાનું છે. તો હેલ્પલાઇન છે. તો પ્રવૃત્તિ 3માં રિવિઝન 1માં આપેલ મેથી પકોડા વાર્તા સંભળાવવાની છે. નાવ યસ્ટરડે રમત રમવાની છે. કાબરની રમત મુજબ રમાડવી, જેમાં વાક્ય નાવને લગતું આવે તો નાવ ટીમ અને યસ્ટરડેને લગતું આવે તો યસ્ટરડે ટીમ બનશે. તો તમારે બાળદોસ્તો આ રીતે બે ટીમો બનાવવાની છે, નાવ અને યસ્ટરડેની, બરાબર. તો બાળદોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.